અને હવે વાત કરીશું અમદાવાદમાં સફાઈ કામદારોની હડતાલની। તો અમદાવાદના નવા પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા। હડતાલનો આજે ચોથો દિવસ છે। હડતાલને લઈને ચાર દિવસથી ઓફિસનું કામ બંધ છે। કામ બંધ હોવાથી લોકોના કામો પણ અટવાયા છે। બોપલકુમા નગરપાલિકાના 250થી વધુ સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે। ચાર મહિનાથી પગાર ન ચૂકવાયો હોવાના આક્ષેપ સાથે તેમણે હડતાલ પાડી અને તેમણે કાયમી કરીને એએમસીમાં સમાવેશ કરાય તેવી તેમણે માંગ કરી અને જો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી અપાઈ છે। આજ મુદ્દે વધુ જાણકારી લઈશું સંવાદદાતા દીપેન પટિયાર પાસેથી। દીપેન, છેલ્લા ચાર દિવસથી જે હડતાલ ચાલી રહી છે, 250થી વધુ કર્મચારીઓ છે, શું હજુ સુધી કોઈ નિરાકરણ કેમ નથી આવી શકતું આ હડતાલનું? નરેન્દ્ર, છેલ્લા ચાર દિવસથી નવા પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે બોપલકુમા જે નગરપાલિકા છે આ નગરપાલિકાના સફાઈ કામદારો 250થી વધારે સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતર્યા છે। બોપલકુમા નગરપાલિકાનો વિસ્તાર છે, તે કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવે છે, પરંતુ આ સફાઈ કામદારોનો આક્ષેપ છે કે તેમનો કોર્પોરેશનમાં સમાવેશ છે તે કરવામાં આવ્યો નથી। છેલ્લા ચાર મહિનાથી એજન્સી અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા તેમને પગાર છે તે ચૂકવવામાં આવ્યો નથી, ત્યારે આ સફાઈ કામદારો છે તેમની માંગ છે કે તેમનો કોર્પોરેશનમાં સમાવેશ કરી તેમને કાયમી કરવામાં આવે તથા ચાર મહિનાનો જે પગાર છે તે પગાર તાત્કાલિક ચૂકવવામાં આવે। તમે જોઈ રહ્યા છો કે ઓફિસની અંદર જ છેલ્લા ચાર દિવસથી આ સફાઈ કામદારો છે તે હડતાલ કરી રહ્યા છે। રાતવાસો પણ છેલ્લા ચાર દિવસથી તેઓ અહીંયા ઓફિસની અંદર જ કરી રહ્યા છે। તેમની માંગ છે કે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાલ છે તે યથાવત રહેશે। આપણે સફાઈ કામદારો છે તેમની સાથે વાતચીત કરીશું। આજે ચોથો દિવસ છે, શા માટે કોઈ નિરાકરણ નથી આવ્યું? વાટાઘાટો માટે કોર્પોરેશન દ્વારા કોઈ પહેલ કરાઈ છે? કોર્પોરેશન દ્વારા વાટાઘાટો માટે કોઈ પહેલ કરાઈ નથી। છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી અમે ગ્રામ પંચાયત નગરપાલિકાના જે કામદારો છે ગુમા બોપલ નગરપાલિકાના, એમના માટે અમે રજૂઆત કરી ચૂક્યા છે। આના અગાઉ પણ ઘણી બધી મિટિંગો થઈ ચૂકી છે। મિટિંગો થઈ ગઈ હોવા છતાં આ કર્મચારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એમણે પોતે જાતે જ નગરપાલિકા સેલને બેસાડીને આ કર્મચારીઓના નામાવલી બહાર કાઢી છે। એમાં કેટલાય કર્મચારીઓ એવા છે કે જેમના નામ હોવા છતાં પણ એમના પ્રત્યે પૂર્વગ્રહ રાખ્યો છે કોર્પોરેશનના અધિકારીએ અને નગરપાલિકા સેલે, કે આ જેટલી સભ્ય સંખ્યા કર્મચારીઓની ઘટે એટલે એનાથી વધારે ઘટાડવાનો પ્રયત્ન એમણે કર્યો છે કર્મચારીઓનો, અને કર્મચારીઓ સાથે પૂર્વગ્રહ રાખીને એમની સાથે અન્યાય કરવાના પ્રયત્ન કર્યા છે। ચાર ડેપ્યુટી કમિશનરશ્રીની કમિટી બની હોવા છતાં માત્ર ને માત્ર પ્રલોભન જ આપવામાં આવ્યા છે, અને પ્રલોભનના ભાગરૂપે કર્મચારીઓએ એ આશ્વાસનોના અનુસંધાને ચાર મહિનાથી સળંગ કામ કર્યું છે। ચાર મહિનાથી વગર વેતને પ્રજાતંત્રની ચિંતા કરીને આવી વૈશ્વિક મહામારી ચાલતી હોય, આવી વૈશ્વિક મહામારી કોરોનાની અંદર કર્મચારીઓએ હડતાલ ક્યાં સુધી યથાવત રહેશે? શું મુખ્ય માંગણી? મુખ્ય માંગણી અમારી એ તમામ કર્મચારીઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરીને કાયમી કરવામાં આવે અને તમામ કર્મચારીઓનો તાકીદે પગાર કરવામાં આવે। કેટલા મહિનાથી પગાર થયો નથી, શું મુશ્કેલી પડે છે પગાર ન થવાથી? ચાર મહિનાથી પગાર થયો નથી અને એ લોકોના ઘરમાં રાશન બી નથી, ઘરમાં ઘરનું ભાડું પણ નથી। શું માંગણી છે? માંગણી અમારી પગાર નહીં છે અને એ લોકોને કાયમી કરે। બિલકુલ, તો તાત્કાલિક વેતન ચૂકવી અને આ જે કર્મચારીઓ છે સફાઈ કામદારો તેમને કોર્પોરેશનમાં સમાવવાની માંગ છે, જ્યાં સુધી કોઈ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાલ છે તે યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે। પરંતુ હડતાલને લઈને કોર્પોરેશન દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની વાટાઘાટો છે તે કામદારો સાથે કરવામાં આવી નથી। છેલ્લા ચાર દિવસથી કોર્પોરેશનની ઓફિસ હડતાલને કારણે બંધ હોવાથી લોકોના કામો છે તે પણ અટવાયા છે। જી નરેન્દ્ર, આભાર દીપેન જાણકારી બદલ। તો અમદાવાદમાં સફાઈ કામદારોની જે હડતાલ ચાલી રહી છે, કોર્પોરેશન દ્વારા કોઈ જ પ્રતિસાદ આપવામાં નથી આવ્યો અને હડતાલ હજુ લાંબી ખેંચાય તેવી પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે।